ब्रह्मदत्त चक्रवर्ती ने काम संज्ञा अर्थ संज्ञा, मम्मण ने अर्थ संज्ञा, जेने जेने अर्थ ने काम संज्ञा ई पाछळ पागल बन्या एने एने कुदरत कर्म सत्ताए दुर्गति ना रवाड़े चढ़ावी दीधा। सुभूम ने छ खंड ओछा पड़ा, बीजा छ खंड जीतवा माटे निकळ्यो અને દરિયાની અંદર 84,000 યક્ષની પાલખી છોડી દીધી। શુભમ ક્યાં ગયો? સાતમી નરકમાં। અર્થ અને કામનો અતિરેક, સાચું બોલો, વર્તમાન કાળમાં તમારી જે ફરિયાદ છે કે મારા સાહેબ એક વર્ષથી ધંધો નથી, આ સેના રોદણા છે? ધંધો નથી એટલે ખાવામાં પ્રોબ્લેમ થયો કોઈને? નહીં। ઘર વેચવું પડ્યું? નહીં। ગામડે જવું પડ્યું? નહીં। ચાર મોબાઈલ છે એમાંથી બે વેચ્યા? નહીં। ત્રણ ગાડી છે એમાંથી બે વેચી? નહીં। ત્રણ સ્કૂટર છે એમાંથી બે વેચ્યા? નહીં। તમને પ્રોબ્લેમ સંસારમાં ક્યાં પડ્યો છે? પ્રોફિટ એટલે જ નફો। નફામાં નુકસાન છે કે ધંધામાં નુકસાન છે? નહીં। તમારી ગણતરી હતી કે આ વર્ષ ગયા વર્ષે આટલા કમાયો, આ વખતે એનાથી થોડાક વધારે કમાવા છે। તમારી જરૂરિયાત કરતાં તમે વધારે કમાવાની અપેક્ષા રાખી માટે તમે દુઃખી થયા। તમે એટલું નક્કી કર્યું ઘર ચલાવવા માટે વાર્ષિક મારો આટલો ખર્ચ છે, એ સિવાય થોડાક વધારે બચાવીને રાખી દઉં, આટલી જ અપેક્ષા હોત ને તો કદાચ 5 વર્ષ સુધી તમે ધંધો ન કરો ને તો એ પ્રોબ્લેમ આવે એમ નથી। ગઈકાલે ફેમિલી આવી, ઘરમાં 2 દીકરી છે, 1 દીકરો છે અને મા બાપ છે। 18 ઇંચ વેચીને હવે અમારે જવું છે વેસું। મેં કીધું કેમ? સાહેબ આ નાનું પડે છે। ઓકે, મેં કીધું વેસુમાં કેટલા BHK? મને કે 4 BHK। મેં કહ્યું કોના માટે? મેં કહ્યું આ દીકરીઓને ઘરે રાખવાના છે? ના ના, હવે 2-3 વર્ષમાં તો એને ઠેકાણે પાડવાનું છે। 2-3 વર્ષમાં જેને ઠેકાણે પાડવાની છે, હજી વેસુનો ફ્લેટ તૈયાર થયો નથી, એને એને લોન લેવી પડશે, એની ભરપાઈ કરવી પડશે, એ કરતાં કરતાં 2 વર્ષ પાછું ફર્નિચરમાં 6 મહિના તો જોઈએ ને તમારે, એ બધું પત્તા પત્તા તો એકના લગ્ન થઈ જશે ને બીજીની તૈયારી શરણાઈઓ વાગવા માંડશે। મેં કીધું જે 2 છોકરી 2 વર્ષ પણ ઘરમાં નથી રહેવાની એના માટે તમે એક એક બેડરૂમ, તમારા દીકરા માટે એક બેડરૂમ અને તમારા પોતાના માટે એક બેડરૂમ, આ 2 ચાલી જાય પછી આ 2 BHK કોના માટે? મહેમાન આવે છે રેવા દો ને, હવે પૂછ્યા વગર તો કોઈ આવતું નથી, હવે પૂછીને નથી આવતા, આપણે બહાર મળી લઈએ, પતી ગયું। જેના ઘરમાં પોતાના મહેમાન નથી આવી શકતા એના ઘરમાં હું સાધર્મિક કઈ રીતના મોકલી શકું? મુમુક્ષુ મોકલી શકું તમારા ઘરમાં? તમે ના પૂછો ને હું સામેથી કહી શકું કે અમારે ત્યાં 2 મુમુક્ષુ છે, તમારા ઘરે નૌકારસી કરવા લઈ જશો? લઈ જશો કે લઈ જાઓ? શું કહેવાનું મારે? કયા એ દિવસો મને બોલવામાં વાંધો નહીં, તમને વાંધો છે ઘરે ગયા પછી, કારણ કે મોઢું જોઈને તમારે બોલવું પડે છે। હમણાં એક જણે મને પૂછ્યું લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં ફરક શું? જેની રોટલી રોજ ફૂલે ને એરેન્જ મેરેજ, અને જેના મોઢા રોજ ફૂલે એ લવ મેરેજ। શું થયું? શું થયું થી શરૂઆત થાય, બેસી જા આવી જા થી શરૂઆત થાય અને ભાડમાં જા ત્યાં પૂરી થઈ જાય, એનું નામ લગ્ન। લગ્નની યાત્રા એટલે બીજું કઈ નથી। અર્થ અને કામ પર કંટ્રોલ લાવી દો। તમે દુઃખી રૂપિયાના ભાવે નથી, તમારા સંતોષના અભાવના કારણે તમે દુઃખી છો। તમારી ઈચ્છાઓની અપરિપૂર્તિના કારણે તમે દુઃખી છો। ધર્મ તમને કંટ્રોલમાં લાવી દે છે। 14 નિયમ શું છે? કંટ્રોલ। આજે આખા દિવસમાં 5 જોડ કપડાથી વધારે પહેરવા નહીં, 3 જોડ ચપ્પલથી વધારે પહેરવા નહીં। અરે હું હમણાં ભરૂચમાં ગયો, ભગવાન મુનિ સુરત દાદાના દર્શન કરીને ઉપાશ્રયમાં પહોંચ્યો, 5 જણા હાજર ભરૂચમાં, હું આશ્ચર્યમાં। રોજે રોજ જ્યાં મહાત્મા આવતા હોય ને ત્યાં પછી મહાત્માની એટલી વેલ્યુ ના હોય, ભરૂચ તીર્થ કહેવાય, આવે ને જાય આવે ને જાય,
और एनी जगह पांच जना मने के मारा साहब मथण मंदामी आपनी राह जोईने अमे उभा छीए। ओके वंदन तो आवडता नता एटले बैठा खमाशा दई। पछी मने के साहेब वी आर टोटली अजैन, अमे पांचे पांच अजैन छीए, एक ब्राह्मण, एक दर्जी, एक रजपूत, બે દીકરા, પાંચ। કઈ કાલે સાંજે કે વિહાર સેવા ગ્રુપના કેપ્ટન રુચિત પાસેથી અમને સમાચાર મળ્યા, મારા સાહેબ પધારે, મારા સાહેબ આપને બહુ સાંભળ્યા છે, મળવાની બહુ ઈચ્છા હતી પણ મળી ન શકાયું, આજે આપ પધાર્યા તો અમને થયું સૌથી પહેલા દર્શન અમે આપના કરીએ। વિચાર કરો, એક શ્રાવકના ગામમાં ગયા પછી જૈન નહીં અજૈન અમને પહેલા વંદન કરે, અજૈન અમને પહેલી વિનંતી કરે, મને યુવાન કે મનીષેનું નામ, મને યુવાન કે મારા સાહેબ આજે આપ પધાર્યા છો, આજે આખો દિવસ ધંધો કરવાનો નથી, અહીંયા જ રહેવાનું છે, ઉપાશ્રયમાં